नमस्कार, गुजरात राउंड अप में आपनु स्वागत छे। आपनी साथे हूं छु मित्तल। हाल महत्वना समाचार आवी रह्या छे। राजकोटना कागशियाड़ी गाम में चेक डेम में नाहवा पड़ेल त्रण सगीराना मौत निपजा छे। अनेक सगीरानी शोधखोळ हाल चालू छे। स्थानिको द्वारा सगीराओने बहार काढवामां आवी रह्या छे। तो रापर वेरावळ पोलीस द्वारा समग्र मामले तपास हाथ धरवामां आवी छे। પોરબંદરના રાણાવાવની ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો છે। હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો છે। પોરબંદર રાણાવાવની આ ઘટના છે। હાથી સિમેન્ટ ફેક્ટરીમાં 6 મજૂરો ફસાયા છે, ત્યારે ચીમની રિપેરિંગ વખતે આ દુર્ઘટના ઘટી હતી। હાલ ફોનલાઈન પર આપણી સાથે કલેક્ટર અશોક શર્મા જોડાઈ ગયા છે। જી, જે પ્રમાણે ઘટના બની છે વધુ વિગત આપશો। અહીંયા રાણાવાવમાં સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી છે, એમાં ચીમનીની અંદર કંઈ રિપેરિંગ કામ ચાલતું હતું। એ ચીમની 85 મીટર ઊંચી છે, તો એ વખતે અંદર જે સ્કેફોલ્ડિંગ છે, સ્કેફોલ્ડિંગ તૂટીને એ પડ્યું અને એમાં 6 જેટલા શ્રમિકો અંદર છે એવી માહિતી છે। એમને બચાવવા માટેની કોશિશ ચાલી રહી છે, એટલી વાત છે। જી, એવી પણ માહિતી સામે આવી હતી કે મજૂરોના અમુક મજૂરોના મોત પણ થયા છે, તો એ વિશે શું વધુ વિગત છે? સાચી માહિતી છે? આપણે જ્યાં સુધી એમને બહાર નહીં કાઢીએ ત્યાં સુધી એ નહીં કહી શકાય, પણ એ 6 મજૂરોના મોતની વાત એટલા માટે સાચી નથી કે હમણાં ત્યાં જે રેસ્ક્યુ ઓપરેશનમાં જે કામ કરે છે એ ભાઈના મોબાઈલ ફોન ઉપર અંદરથી એક ભાઈનો મોબાઈલ ફોન આવ્યો છે અને એમણે માત્ર 20 જ મિનિટ પહેલા એમની સાથે વાત કરી છે। અંદર પાણી પણ પહોંચાડ્યું છે, એટલે 2 કે 3 મજૂરો સાથે વાત થઈ છે અને અવાજ પણ આવે છે એમના। જી, જે મજૂરો ઇજાગ્રસ્ત છે તેમને કઈ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે ને, એ માહિતી સાચી છે? એ છે, જે 6 શ્રમિકો અંદર છે એ તો અંદર જ છે, એમને બહાર આવે પછી આપણે ખ્યાલ આવે કે એમાં કોને કેટલી ઈજા છે અથવા એમની સ્થિતિ શું છે। જી, આભાર આપનો જોડાવા બદલ। તો હાલ પોરબંદરના રાણાવાવની ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો છે। હાથી સિમેન્ટ ફેક્ટરીમાં 6 મજૂરો ફસાયા છે અને મજૂરો ઇજાગ્રસ્ત છે। આ સાથે જ હાલ મૃત્યુના કોઈ સમાચાર મળી નથી રહ્યા, પરંતુ 17 મજૂરો રિપેરિંગ કામ કરતા હતા એ સમયે મજૂરો ફસાયા છે અને આ દુર્ઘટના ઘટી છે। ચીમની રિપેરિંગ કરતી વખતે આ દુર્ઘટના બની હતી। પોરબંદરના રાણાવાવની ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો છે। હાથી સિમેન્ટ ફેક્ટરીમાં 6 મજૂરો ફસાયા છે, પરંતુ છોટાઉદેપુરમાં બીમારીથી કંટાળીને એક મહિલાએ ગળા ફાંસો ખાઈ લીધો છે। ભેંસા પટેલ ફળિયા ખાતે રહેતા મીનાબેન છેલ્લા 2 વર્ષથી દમ અને ખાંસીની બીમારીથી પીડાતા હતા। બીમારીથી છુટકારો મેળવવા માટે ભમરિયાવાળા ખેતરમાં દોરડા વડે ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો। તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા ગામે પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। પાપી પુત્રએ પિતાની હત્યા કરી લાશને નદીના પટમાં દાટી દીધી હતી અને આ મામલે મૃતકની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન પોલીસે પરિવારજનોને પૂછપરછ કરતા મૃતકના પુત્રએ પિતાની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું। હાલમાં પોલીસે સમગ્ર ગુનાનો ભેદ તો ઉકેલી લીધો છે, પરંતુ આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે। જે મરણ જનર સોમપુરી લહેરપુરી છે, જેમનો ખૂન થયેલ છે, તેમના વાઇફ રેખાબેન નામે ફરિયાદ આપેલી છે, જે અનુસંધાને તપાસ કરતા કે ભાઈ એમના ઘરમાં જ જે એમની દીકરીઓ હોય એના ઉપર જે આ મરણ જનાર છે એના જોડે સારું રાખતા ના હોય અને એમનું શોષણ કરતા હોય, જેથી કરીને આ એના પુત્ર મહેશ કરીમ છે એને બ્લેડથી ગળાના ભાગે ઈજાઓ પહોંચાડી અને ત્યારબાદ એનું લાશ કોઈ ખબર ના પડે એ માટે એને ખારિયા જે પટ હતો એમાં એને દાટી દેવા માટે પ્રયત્ન કર્યો હતો। માતરના લિંબાસી રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર 2 દિવસ પહેલા થયેલી મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પેટ્રોલ પુરાવવા આવેલ ગ્રાહક દ્વારા જ તોડફોડ કરવામાં આવી હતી, જે સમગ્ર ઘટના અંગે
पेट्रोल पंपना मालिके पोलीस फरियाद नोंधावी हती, जे बाद सीसीटीवी ना आधारे चार युवकोनी अटकायत करवामां आवी छे। भरूचना मुख्य मार्ग पर त्रण शॉपिंग सेंटर नी 8 जेटली दुकानों में हाथफेरो करता तस्करो बिंदासपणे फरार थी गया हता। भरूचना स्टेशन रोड ना शालीमार शॉपिंग सेंटर में आवेल एक कपड़ा नी दुकान, शेठना शॉपिंग सेंटर में बे कपड़ा नी दुकान अने एक पगरखाना नी दुकान, तो बीजी ट्रेंड सेंटर में दातनु दवाखानु अने मेवावाड़ा बेकरी, सेवाश्रम रोड पर कॉस्मेटिक नी दुकान तेमज एक अन्य नी मोबाइल नी दुकान में तस्करोए हाथफेरो करीने फरार थी गया हता। जो के सवारे दुकानदारों ने पोतानी दुकानोना ताळा तूट्या होवानुं खबर पड़ता ज भरूच ए डिविजन पोलीस ने जाण करी हती। पोलीस स्थळ पर पहोंची अने आगळनी कार्यवाही हाथ धरी हती। वडोदराना सावलीना मंजूसर जीआईडीसी मां यूएसवी कंपनीना साइट इंजीनियर अने साइट सुपरवाइजर नु अपहरण करवामां आव्युं छे अने नाणानी लेवड़देवड़मां मजूरो द्वारा अपहरण करियानी माहिती सामे आवी हती। जो के सावली पोलीसने जाण थता गणतरीनी कलाकोमां ज ऑपरेशन पार पाड्युं हतुं अने दाहोद जिल्लाना लीमखेड़ा खातेथी बंधक बनावेला बे लोकोने सावली पोलीसे मुक्त कराव्या हता। आ साथे ज सावली पोलीसे अपहरण करनार 6 आरोपीओने झड़पी पाड्या हता। तो समाचार आवी रह्या छे राधनपुरना जीतलपुरा नजीक गंभीर अकस्मात सर्जायो छे। गांधीगामथी राजस्थान तरफ जई रहेला केमिकल भरेला टैंकरे पलटी खाता अकस्मात सर्जायो हतो। घटनामां ड्राइवरने सामान्य इजा पहोंची हती अने अंदाजित 8 लाखना केमिकलनो वेड़फाट थयो हतो। जो के आ समग्र मामले हाल पोलीसे घटनास्थळे पहोंचीने वधुनी कार्यवाही हाथ धरी छे। साबरकांठाना ઈડરમાં ખનનના વિરોધમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે। ગઢમાં ખનનના વિરોધમાં ઈડર ગઢ બચાવો સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેનું ઈડર મ વેપારી એસોસિએશન, માર્કેટયાર્ડ, બાર એસોસિએશન સહિત તમામ લોકોએ સમર્થન કર્યું હતું અને ધંધા રોજગાર સહિત દુકાનો બંધ રાખી બંધમાં જોડાયા હતા। અનેક રજૂઆતો કરવા છતાં ખનન બંધ ન થતાં સ્થાનિકો પણ હવે ગઢને બચાવવા મેદાને ઉતર્યા છે। समग्र गुजरात में प्रख्यात है, लोग कोईपण वस्तु अत्यारे जीतीने प्राप्त करीने आवे तो एकज वस्तु कहे छे कि अमे ईडरियो गढ़ जीत्या रे, एटले जीतनो प्रतीक अत्यारे ईडरियो गढ़ अत्यारे खननना हवाले थई गयो छे। लोकोनी लागणी आना कारणे दुबाई रही छे अने एना माटे आजे समग्र ईडरनी जनताए बंधनुं एलान आप्युं छे। अमे जे कंई करीए छीए औद्योगिक विकास हेतुथी काम करी रह्या छे। आजे जे कंई परिबळो काम करी रह्या छे एमनुं फक्त चूंटणीलक्षी कार्यक्रम ज होय एवुं अमने तो स्पष्ट देखाय छे કે જ્યારે કોઈ પણ આવું ચૂંટણી જેવું વાતાવરણ આવે ત્યારે આ લોકોને ગઢ પ્રેમ જતાવવાનું અને પબ્લિકને ગેરમાર્ગે દોરવાનું આ લોકોનો આશય સિવાય કાંઈ દેખાતું। ઈડરમાં સુપ્રસિદ્ધ એવા અને ઈડરની ધરોહર સમાન ઈડરિયા ગઢનું આજે ખનન થઈ રહ્યું છે ત્યારે ઈડર ગઢ બચાવ સમિતિ દ્વારા સમગ્ર ઈડર બંધનું એલાન આપવામાં આવ્યું હતું। તેમાં સમગ્ર ઈડરના વેપારી એસોસિએશનો અને અલગ અલગ સંગઠનો દ્વારા બંને સમર્થન આપીને ટેકો જાહેર કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે સમગ્ર વેપાર ધંધા આજે બંધ જોવા મળી રહ્યા છે। પરંતુ બીજી તરફ જોવા જઈએ તો લીઝ ધારકો દ્વારા જણાવવામાં આવે છે કે જે વિવાદિત જગ્યા હતી તેને નકશામાંથી દૂર કરીને નવા નકશા બનાવીને ફરતી લીઝ ચાલુ કરવાની પરમિશન સરકાર દ્વારા આપવામાં આવી છે। તો આજે બંધ જે બંધ રાખવામાં આવ્યું છે ઈડર, તેના પગલે આગામી સમયમાં સરકાર શું પગલાં લેશે તે તો આગામી સમય જ બતાવશે। જય સુરતી, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા। સુરેન્દ્રનગર જિલ્લાના રેતી અને ખનીન માફિયાઓ બેફામ બન્યા છે। આ સાથે સુરેન્દ્રનગર જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રદીપ વસ્તાણીએ સુરેન્દ્રનગર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી। ત્યારબાદ પ્રદીપભાઈને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને રેતી ચોરીની માહિતી આપવા બદલ ધમકી આપી હતી, જેથી જોરાવરનગર પોલીસમાં પ્રદીપભાઈએ બે અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધી છે। થઈ રહ્યું છે અને બે ફાર્મ ચાલે છે, તો તમે પોલીસને જાણ કરો। પછી એક નાગરિકનો ફોન આવ્યો એટલે મારી ફરજ છે કે મારે પોલીસને જાણ કરવી પડે, એટલે તરત મેં પોલીસ કંટ્રોલને જાણ કરી કે વઢવાણ તાલુકાના વસ્તરી ગામે રેતી ચોરી થાય છે, તમે ત્યાં પોલીસને મોકલો અને ત્યાં રેતીનો ચોરીને અટકાવો। પછી ત્યાં
એકાદ કલાક જેવો સમય થયો અને પછી એક અજાણ્યા નંબરમાંથી મારા ઉપર ફોન આવ્યો કે તું કોણ બોલે છે, ક્યાં છો, તે પોલીસ પેટ્રોલમાં શું કામ ફોન કર્યો, ભેટી ચોરી તો કરવાની છે, તારે થાય કરી લે. અને મને જમફાવે થોડીક બે ફામ બોલ્યા અને તું વસ્તડી આવ્યો એટલે તારા કાંટિયા ભાંગી નાખે છે ને આમ ને તેમ મને ધમકી આપી. તરત પછી મેં પોલીસ સ્ટેશન જઈને અને પોલીસને ફરિયાદ નોંધાવી. વિરામ બાદ સ્વાગત છે, નજર કરીએ અન્ય સમાચારો પર. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો તો લાંબા વિરામ બાદ વરસાદનો માહોલ સર્જાયો હતો. આ સાથે જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તાલુકાના ભાદાવાવ, પીપરડી, માલપરા, મોખડા, જસપરા, ટુડી, તોડા, માલવણ, કનાડ, ખારી સહિતના વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો મહુવા શહેર અને ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે. મહુવાના ઉમણીયા, વદર, નેસવડ, તાવેડા આ સહિત વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જ્યારે લાંબા ગાળે વરસાદ વરસતા જગતના તાતને રાહત થઈ હતી. એક ઓગસ્ટે 1.5 કરોડના ખર્ચે બનેલ નવીન હાઈસ્કૂલના ઓરડાનું ઉદઘાટન થયું હતું. જો કે શાળાનું પજેશીન આચાર્યને ન મળતા વિદ્યાર્થીઓ જર્જરિત ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, જેના પગલે ગ્રામ્યજનોમાં રોષ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે સરકારે 1 ઓગસ્ટે જ્ઞાન શક્તિના દિવસના સ્કૂલનું ઉદઘાટન રંગેચંગે કરવામાં આવ્યું હતું, તેમ છતાં હજુ શાળા ન ખુલતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સવાડી તાલુકાના અમરોલી ગામમાં માધ્યમિક શાળાની નવી બિલ્ડિંગ 150 લાખ એટલે કે 1.5 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, પરંતુ અમરોલી માધ્યમિક શાળામાં પોઝિશન લેટર નહીં મળવાના કારણે એ લોકો જર્જરિત સ્કૂલમાં ભણાવી રહ્યા છે. જો અહીંયા કોઈ ઘટના બને તો એની જવાબદારી કોને, વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું, ઘણા બધા પ્રશ્નોનો અમારે સામનો કરવો પડે છે. તે માટે વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે નવી સ્કૂલમાં બેસાડવામાં આવે. અમારા ગામમાં અમારી સ્કૂલનું ઉદઘાટન થઈ ગયું છે, તોય છતાંય અમારે ત્યાં બેસવા જવાતું નથી અને અહીં બહાર બેસીને ભણવું પડે છે. તો અમારી ઈચ્છા એવી છે કે અહીં બેસવા જવાય અને ચાલુ થઈ જાય. આ સ્કૂલ જે છે એ 1.5 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે, એનું લોકાર્પણ પણ થઈ ગયું, છતાં આપણા વિદ્યાર્થીઓ આપણા અમરોલી ગામના હજુ પ્રાથમિક શાળામાં બેસે છે 12 ઓટલા પર. તો અહીંયા ક્યારે આવશે અને ક્યારે આ સ્કૂલનો એ લોકો લાભ લેશે બેસીને ભણવાનો અંદર? એટલે મારે એવું કેવું છે કે જલ્દીથી જલ્દી આ આચાર્ય ને એ દરેક જણના સહયોગથી અહીંયા વહેલી તકે સ્કૂલ લાવે. આણંદ ખાતે ગુજરાતના ટોબકો વેપારીઓની મીટિંગ મળી હતી, જ્યારે આ વિભાગના દરોડામાં તમાકુના વેપારીઓની પડતી મુશ્કેલીઓનું નિવારણ માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા દરમિયાન ગેરવ્યાજબી નિયમો બતાવીને આચરવામાં આવતા વર્તન સામે વેપારીઓને જાગૃત કરવા માટે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. 30 વર્ષથી ખેડૂત અને વેપારીના પ્રશ્નો જે તે સમયે જે ઉદ્ભવ થતા હોય છે તેને સરકાર સમક્ષ સચોટ રજૂઆત કરી અને એના નિકાલ માટેનો એક વ્યવસ્થિત વ્યવસ્થા કરી અને ખેડૂત અને વેપારી બંને ખોટી રીતે હેરાન ન થાય તે કાર્ય કરવાનું છે. અત્યારે અમારે તમાકુ બાબતમાં જે મુખ્ય મુદ્દો છે કે જે અમે ખેડૂતનો માલ લાવી અને સાફસૂફ કરી અને એને ખાલી સાઈઝમાં કન્વર્ટ કરી અને જે તે મેન્યુફેક્ચરરને વેચીએ છીએ કે જેમાં અમે બીજી કોઈ પણ જાતની વસ્તુનું એડિશન કરતા નથી, છતાં જીએસટીના ઓફિસરો આવી અને એને સેસના દાયરામાં નાખવાની જે વાત કરે છે. ભારત સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સાથે પરામર્શ કરીને સોવરિન ગોલ્ડ બોન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડ થકી થાપણદારો માટે નાણાંનું રોકાણ કરવું સરળ બનશે અને ગુજરાત સર્કલ હેઠળની કોઈ પણ પોસ્ટ ઓફિસ પરથી આ ગોલ્ડ બોન્ડની ખરીદી કરી શકાશે. આજે જે સ્કીમ છે એની થોડી માહિતી આપી દઉં તો સોવરિન ગોલ્ડ બોન્ડ છે એ
પેપર બોન્ડ આપવામાં આવે છે, એની મુદત 8 વર્ષની છે અને 5 વર્ષથી તમે એનું વિડ્રોલ કરી શકો છો. એમાં 1 ગ્રામથી લઈ અને 4 કિલો સુધી એક ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ લઈ શકે છે અને ટ્રસ્ટ હોય તો એ 20 કિલો સુધી ફાઇનાન્શિયલ યરમાં લઈ શકે છે. અત્યારે જે 1 ગ્રામનો ભાવ છે 4790 બરાબર. હવે એમાં એ આપણે લઈએ અને 8 વર્ષ પછી એ જે ભાવ છે એ ભાવ આપણને મળવાપાત્ર છે. આનો અત્યારે 4790 છે, તે વખતે માનો 10,000 કે 8,000 એ ભાવ આપણને મળવાપાત્ર છે. આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ જવાનો તંદુરસ્ત રહે અને ફિટ રહે તે માટે અત્યાધુનિક જીમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ટાટા કંપનીની કોર્પોરેટ ઓફિશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત સંયોગથી બનાવવામાં આવ્યું છે અને જેથી પોલીસ કર્મીઓ મહિલાઓ અને પુરુષ બંને માટે અલગ અલગ સમયે જીમ ટ્રેની દ્વારા ટ્રેનિંગ અપાશે. આ સાથે પોલીસ કર્મીઓ અને તેના પરિવારોનું પણ ફિટનેસ જળવાઈ રહેશે. અને એ એમના વર્ક એન્વાયરમેન્ટની આસપાસ જ એને ફિટનેસ માટેનું એક એન્વાયરમેન્ટ મળી રહે અને બિફોર ઓફિસ અવર્સ આફ્ટર ઓફિસ અવર્સ પણ એની ફિટનેસ પર ધ્યાન આપી શકે એના માટે એક જીમ શરૂ કરવામાં આવ્યું છે, જેનો લાભ જિલ્લા પોલીસ અને તેની ફેમિલીઝને પણ મળશે. અહીંયા પોલીસ અધિક્ષકની કચેરીમાં મલ્ટી જીમ ચાલુ કર્યું છે, જેમાં મલ્ટી ફંક્શનિંગ હોય એવા 5 થી 6 મોટા મોટા સાધનો છે. એની સાથે બીજા સાધનો પણ ઉપલબ્ધ છે. અહીંયા પોલીસમેન, પોલીસનો પરિવાર અને અધિકારીઓ તમામ ફિટનેસ માટે આવે છે. તો હાલ ગુજરાત રાઉન્ડઅપમાં બસ આટલું જ. વધુ સમાચારો જાણવા માટે આપ અમારી વેબસાઇટ mantyavenews.com પર જઈ શકો છો. નમસ્કાર.